હું પૂછતો હોય છે, અડો નહીં બોલાતો, બોલા છે મળવા માંગે છે. અરે પ્રધાનજી, એ પંડિત ને કહો કે રાજના છો કે રૂખડિયા, જો રાજના હોય તો માન સહિત અંદર લાવો, અને જો રૂખડિયા હોય તો શક્તિ શીખ આપી અહીંથી રવાના કરો. અને ભિખારી હોય તો તું જા એટલે કે જા. રાજના છો કે રૂખડિયા ભાઈ? રાજના હોય તો રાજમાં હોય ને, રૂખડિયા હોય તો ક્યાંક દોડે આટા મારતા હોય. અત્યારે કઈ નીકળી ને આ શ્રાવણ મહિનો આલે છે, નીકળી જાવ. ના ના, રાજના હોય તો રાજમાં આવવાનું હોય ને. શું પ્રૂફ છે રાજના છો હોય? એમાં પ્રૂફ દેવાના હોય? પ્રૂફ તો દેવું પડે ને. તમારું શું પ્રૂફ છે? કાંઈ ના પદ્ધાન છો એમ. આ ચશ્મા પહેર્યા તો આ હાથમાં થાળી દઈ જો તો હીરા મોતી વાળે. ભિખારી ના હાથમાં હોય એવું ન હોય, આવી ન હોય ને એવું થોડું છે. આવી ન હોય ક્યાંથી આવો છો અને શું કાર્ય લઈને મારા રાજ ની અંદર આવ્યા છો? અરે મહારાજ, હું તો બહુ દૂર થી આવું છું, લગભગ 360 ગામ જેવું થાય. પોકરણગઢ નગરી છે, અજમલ રાજા રાજ કરે છે, તેમની દીકરી સગુણા, તેનું શ્રીફળ લઈને આવ્યો છો અને તમારા પુત્ર સાથે જીલાવા માંગુ છું. સોમલ પર રામા મંડળ એના તરફથી 551 રૂપિયા આપે છે. બોલ રામા પેરની જય. અરે મહારાજ, પોકરણગઢ ના રાજા અજમલ, તેમની દીકરી સગુણા, તેમનું શ્રીફળ તમારા પુત્ર સાથે જીલાવા માંગો છો. અરે પંડિતજી, પંડિતજી, ભાન તો નથી ભૂલાને, પોકરણગઢ ના રાજા કોણ? કયો બાપુ? સા કરતા કેટલી ભૂફાડા મારે. બોલો બોલો, વાટે છે બિચારો. કેવું જોઈએ એક ક્ષણ. અરે પંડિતજી, એ પોકરણગઢ ના રાજા અજમલ સાથે અમારે વર્ષોથી વેર આલ્યો આવે છે, માટે આ શ્રીફળનો સ્વીકાર કદાપી કરવામાં નહીં આવે, માટે જે રસ્તે આવ્યા એ રસ્તે ચાલતા થઈ જાઓ. અરે મહારાજ, જે 20-20 વર્ષ ત્યાં વેર હાલે છે, એ વેર કાં તો દીકરીઓ દીધે વળે અને કાં તો દીકરીઓ લીધે વળે. અને પેલું એ, જો આ શ્રીફળ નો સ્વીકાર તમે નહીં કરો તો પોકરણગઢ ના રાજા અજમલ ને એમ થશે કે પઢિયારો અમારાથી ડરી ગયા. અને બીજું, આ શ્રીફળ નો સ્વીકાર નહીં થાય તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરીશ, એનું પાપ તમારા ઉપર મેકતો જાય છે. અરે પંડિતજી, એ બાબતમાં પુત્ર પ્રતાપ ને પૂછવું પડે. પ્રધાનજી, રાજ માં પુત્ર પ્રતાપ ને બોલાવો. એ રસી મુકાવા ગયા છે. બીજો છે એમ કરી આવો. તમે જોઈજો મારા કુંવર આવે, બાપ કરતા બેટા હવાઈયા હોય ને, જોઈજો. હાલો હે, આજે પ્રધાન બોલાવે પડતા ભાવ જરે મારો કોડ નમસ્કાર.
આજે ધરતી માતા રે મારી માં વળી રે હે માતા લાગુ તને પાય માતા લાગુ તને પાય આજે ધરતી માતા રે મારી માં વળી રે આજે કેરે રે કટારી અંગ તમારે પેલા આજે કેરે રે કટારી અંગ તમારે પેલા બાપ તબા આજે કેરે રે કટારી અંગ તમારે પેલા અમારો પતુ આ યા ઓય મારા નામ કિયા ઓય મારા નામ આજે કેરે રે કટારી અંગ તમારે પેલા આજે કઈ કઈ નવી નવ તોરા જમી રે અરે મારા નામ કિયા હોય મારા નામ આજે કઈ કઈ નવી નવ તોરા જમી રે આજે કડરે પીવલ નો હુરા જમી રે આજે કડરે પીવલ નો હુરા જમી રે આપણે દરબારે આજે પઠાણ બોલાવે પટ્ટા પાવ્યા રે પંડિત આવ્યા છે પોકણગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણા નું શ્રીફળ લઈ તો તારે શ્રીફળ નો સ્વીકાર કરવાનો છે અરે પ્રીતાસિંહ પોકણગઢ ના રાજા અજમલ આવ્યા આપણે 20-20 નહીં પણ 22-22 વર્ષ તા બોલા છે સ્વીકાર નહીં કરે તો પંડિતજી અહીં બ્રહ્મ હત્યા કરશે અને એ પાપ આપણા નગરી ની માથે રહેશે માટે આ તારે શ્રીફળ નો સ્વીકાર કરવાનો છે માની તો ગયા પણ બાપા કે વી વરતા વેરા લઈને છોકરો કે બાઈ વી વરતા માં મોટો કોને ગણવો આ કે બાઈ વરતા ને બાપા વી વરતા કે એવું છે પેલા બે વર નહોતા બોલતા એમને આને થોડાક દી ત્રંબા મે કહેવાની જરૂર છે ત્રંબા હું ન્યા આશ્રમ છે ઈ તો મને ખબર છે જોઈ લ્યો પેલા છોકરો શેક કરો પછી કેતા ને આમ છે ને આમ છે બીડી તો પીવે થાળે ચાલો આને જીલાવવાનું શ્રીફળ એને જીલાવવાનું થાળ મળતા નથી ખબર છે ને એ માટે લીલુડા નાળી એ જીલો પડતા પડાય લીલુડા નાળી એ જીલો લીલુડા નાળી એ જીલે પડતા પડાય લીલુડા નાળી એ જીલે રે એ પંડિત જીલો રે એ જીલો પડતા પડાય પંડિત જીલો રે એ જીલો રે પંડિત શ્રીફળ જીલાવી દીધા હવે કઈ દક્ષિણા બક્ષિણા દેવાની દઈ દો દક્ષિણા તો દેવાની છે પણ હવે મહારાજ ને પૂછવું પડે કઈ કામ નથી ને અરે મહારાજ કયો પ્રધાનજી
पंडित जी कहे पितरु बीजरू नड़ता हुई तो काटतो जाओ। जावानी रजा मांगे छे। अरे प्रधान जी, पंडित जी ने कहो कि लग्न ने तमाम विधि करी अने त्यार पछी अहींथी जवानुं छे। ई तो मैं कीधुं पण एने नथी आवडती। तू कहे तो खरा ई करशे। पंडित जी आवडे छे विधि। श्रीफळ जिलेवा धमधम जिलेवाय छे। એવું તોડો શ્રીફળ તો હું જિલેવી દઉં। જિલે લાવો ભિયાઓ પ્રતાપરાય જો કુણાઈપમાં કેવો આવી ગયા પ્રતાપરાય શ્રીફળ જિલેવી। હવે કામ કાજ હોય કામ છે મુરે જોવાનું છે। તમારે બ્રાહ્મણ નથી છે ને તો પણ એમાં જાણતી નથી એવું છે। હા તો અમે જોઈ નાખી આયમ બધું કામ તમે કરો તો પછી છૂટું થયું હોય તો વાંધો નહીં ને। નકર તમે પછી દોષ કાઢો કે ઓલા બ્રાહ્મણ ભાઈ મોરે જોવાયું ને એટલે છૂટું થયું। ના ના હવે અમારા જોયેલા એ કઈ છૂટા ન થાય હું છૂટું આપો એટલે તમને કેવી તમે જોઈ લો। અરે આજ પેલું રે પાનું રે ગોર દે ભે पहले रे पाने रे पांचा बेसिया पहले दाने लगानिया लो पहले रे पाने रे पांचा बे બીજા હારા ન હોય તો મહારાજ ને પૂછી દો નાખી દેવા પૂછી લો। અરે મહારાજ કયો પ્રધાનજી મુરિત બહુ હારા આવ્યા છે ત્રણ પાના ફેરવા પછી આવ્યા પૂનમ કેતા પ્રતાપરાય સોમવાર કેતા શકુણા બેન આથી હારા મુરિત નહીં આવે કેતા હોય તો રાખી દેવી નકર એક બેન ત્રણ। અરે પ્રધાનજી પંડિતજીને કહો કે લગ્નના મુરિત રાખી દે। અરે પંડિતજી રાખી દો હવે હવે તો કંકોત્રી લખતા દો કેસર સાટીને
कवि गंगोत्री થોડીક શિખામણી આપજો. કેવી શિખામણી આપે ખબર છે? માત પિતા સે ગુરુયા પણા લઈએ લખ પુરુષ નાના માત પિતા સે ગુરુયા પણા લઈએ લખ પુરુષ નાના કુંભ ઘડુલો કુંભ ઘડુલો આ કુંભ ઘડુલો ભરી લાવે માધો સાઈબો એ અમાર શંકર જલણે નાઈ નાઈ મારો આ ભોળિયો તો હાલો મારી સૈયદો હાલો મારા સંતો હાલો મારા સાધુ ગણેશ વધાવા જાય હાલો ગણેશ વધાવા Come on, come on, come on.
મારા સંતો હાલો મારા સાધુ ગણેશ સદાજે હાલો ગણેશ સદાજે હાલો ગણેશ સદા હાલો હાલો હવે અમે જઈ છીએ અને જાન જબરી લઈને આવી જાઓ હાથી ઘોડા તમારા જેવા